ભાગ 5 નો આપણે જોઈએ છે અને છેલ્લો ભાગ છે બરાબર આજે ચેપ્ટર પૂરું થઈ જશે ભાગ 4 માં આપણે જોયું કે પંકજ છે એ નાયકને લઈ અને સંસ્થા બદલવા માટે જાય છે સૌથી પહેલા એ જાય છે બાળકોનો જે બ્લોક હતો એ જોવા માટે તો ત્યાં નાના નાના બાળકો છે એનું કેવી રીતે પોષણ કરવામાં આવે છે અને કેવી રીતે સાચવવામાં આવે છે એ બધું જ નાયિકા છે એટલે કે પંકજ છે એ નાયકને જણાવે છે અને નાયકને એ પણ કહે છે કે ભાઈ અહીંયા જે કઈ બાળકની દેખરેખ રાખવા માટેની શિક્ષિકાઓ છે કે આયાઓ છે એ લોકો સંપૂર્ણ બાળ કેળવણીની તાલીમ પામેલી છે બધી જ એ લોકોને તાલીમ આપી અને પછી જ અહીંયા નોકરી તરીકે રાખવામાં આવે છે બરાબર ત્યાર પછી એ લોકો જાય છે કિશોર બાળકોના બ્લોક તરફ કે એ લોકોનો જે રૂમ હોય છે ત્યાં જાય છે ત્યાં જઈને નાયક છે એના મનમાં પ્રશ્ન હોય છે એક બાળકોનું ટોળું છે એ પંકજને નાયકથી લઈ અને દૂર કરી જાય છે ત્યારે જો એક આદરભાઈની બાઈ છે એ બાઈ આવી અને બધી માહિતી આપતી હોય છે એ બેનને નાયક પૂછે છે કે ભાઈ અહીંયા આવનાર બાળકો છે એ બાળકોને એના માતા પિતા વિશેની ખબર હોય છે કે કોણ હોય છે અને બાળકો તમને ક્યાંથી કેવી રીતે મળે છે બીજો એના મનમાં એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે બાળકો છે એ મોટા થઈ જાય છે પછી પોતાનું સ્થાન છે એ સમાજમાં કેવી રીતે મેળવી શકે છે અને શું તમે બાળકોના ઉછેરમાં હંમેશા તમે એના ઉછેરમાં તમે ફાયદામાં રહ્યો છો મતલબ કે ક્યારે તમને એવું ગયું કે તમે નિષ્ફળ ગયા હોય બાળકોના ઉછેર કરવામાં તમે સફળ ના થયા હોય ત્યારે એ બેન એની સામે એવું જણાવે છે મોટે ભાગે અમે બાળકોના ઉછેરમાં અને બાળકોને સમાજમાં એનું સ્થાન આપવા સફળ રહ્યા છીએ પણ ક્યારેક એવું બને છે કે અમે નિષ્ફળ પણ થઈએ છીએ પણ સફળતાનો એક મોટામાં મોટો તમને દાખલો આપો તો એ બેન નાયક એવું કહે છે કે પંકજમ પંકજમ એ આ સંસ્થાનું ફરજંદ છે ફરજંદ એટલે કે સંતાન છે પંકજમ છે અહીંયા જ મોટી થઈ છે અહીંયા જ રહી છે અને બધું જે કંઈ શીખી છે નાટ્ય નૃત્ય વક્તૃત્વ સ્પર્ધા સંગીત એ બધું અહીંયાથી શીખેલી છે પંકજમ છે એ આ સંસ્થાની એક આગવી સિદ્ધિ છે એવું એ બેન છે એ નાયકને જણાવે છે આપણે ત્યાં સુધી હું જોયું હતું ભાગ 4 હવે આપણે 80માં પેજ નંબર ઉપર પહેલો પેરેગ્રાફ જોઈએ છીએ એ આ સંસ્થાનું ફરજન છે એ કાદવનું કમળ છે માટે એનું નામ પંકજમ છે આવ્યું ને પંકજમ નામ શું નામ પડ્યું તો કે કાદવનું કમળ છે બરાબર એ પણ ક્યાંથી મળેલી છે એટલા માટે એનું નામ પંકજમ છે મારા મનમાં એ શબ્દો ઘોરાવા માંડ્યા કયા તો કે કાદવનું કમળ છે એ શબ્દો નાયકના મનમાં વધારે ને વધારે ઘોરાય છે એના મા બાપની તમને જાણ છે ખરી સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી નાયકથી બોલાઈ જવાય છે એના મા બાપ કોણ છે એની તમને ખબર છે ના એના મા બાપ સ્નેહીજનો કે જે કઈ ગણો તે આ સંસ્થા ને એનાથી પણ અધિકતર એવા અમ્માને અપમાન એના મા અને બાપ એ કોણ છે તો કે આ સંસ્થા છે અને એના માટે સૌથી વિશેષ એવું કોઈ હોય મા બાપથી પણ વિશેષ હોય તો એ લોકો છે આ સંસ્થાના અમ્મા અને અપ્પા મારા હૃદયતલમાં સુપ્ત પૂર્વગ્રહો સળવળવા માટે સુપ્ત એટલે કે સુતેલા પૂર્વગ્રહો એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને મળ્યા પહેલા એના વિશે બાંધવામાં આવેલા અનુમાન એને પૂર્વગ્રહ કહીએ આપણે શું કહેવાય કે જ્યારે લગે ગાંધીધામ ઉતર્યા હતા ત્યારે એને એવું લાગ્યું કે અહીંયા રહેતી યુવતી કેવી હશે બરાબર એ જે પૂર્વગ્રહ છે એના મનમાં ફરી પાછા સરવડવા લાગે છે આને કેમ કરણે એ કોણ હશે એની મા જરૂર પતિતા જ હશે પતિતા એટલે પાપીની સ્ત્રી કેવો વંશવેલો હશે
ઓહ મારું મન કેવું વિરક્ત બની ગયું. વિરક્ત એટલે અનાશક્ત, જેના પ્રત્યે અત્યાર સુધી ખેંચાયેલા હતા પંકજની સાથે, એનાથી અચાનક જાણે કે હું છૂટા પડી ગયા હોય એવું લાગે છે. અને નાયક એવું વિચારે છે કે કેવી હશે એનો વંશવેલો, કેવો હશે. આવી યુવતીને પરણાય એની માં જરૂર કોઈ પાપી સ્ત્રી હશે. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લે એના પર સમજૂતી આપી રહી હતી. જો સસલાને કેમ સાચવવા એ એને શીખવાડે છે નાના નાના બાળકોને. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું, પરંતુ શીત બની ગયેલા મારાથી સામું ન હસાય. શીત એટલે કે ઠંડા. એના વિચારો અત્યારે પંકજને લઈ અને સાવ ઠંડા પડી ગયા છે. અત્યાર સુધી કીધું ને નાયક એવું વિચારતા હતા કે મારા સપનામાં રહેલી જે યુવતી છે એને ઘણી ઘણી મળતી આવતી છે પંકજ. પણ હવે નાયકના આ વિચારો ઠંડા પડી ગયા છે. પંકજ તેની સામે હસે છે પણ નાયકથી હસી શકાતું નથી. તને એના પૂર્વજીવન સાથે શું નિસ્બત, અને જો કેવી નિર્મલ નિર્દોષ ને નિખાલસ, શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે. પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે નાયક કે એનું જે પહેલાનું જીવન હોય એનાથી તને શું ફેર પડે છે. એનો સ્વભાવ નિર્મળ છે, ચોખ્ખો છે, નિખાલસ છે. અને બીજું શું કીધું છે કે તું તારા જે પૂર્વગ્રહ છે મનમાં જે અનુમાનો બાંધી લીધા છે એનાથી તું મુક્ત નહીં થઈ શકે. પણ એની માં કોની સાથે કેવો સંબંધ, એની માં કોણ હશે એમ કે છે, અને એને કોની સાથે કેવો સંબંધ હશે કે પંકજનો જન્મ થયો હશે. ભયંકર ગજગ્રહ ચાલવા માંડ્યો. જો ગજગ્રહ શબ્દ પૂછાય છે તક અને વિતર્ક. એના મનમાં ઘણા સારા અને ખરાબ વિચારો છે આવા લાગે છે. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ઘૃણા કે ભાઈ રોકી શકતો ન હતો. ઘણા બધા મનને મનાવવાના પ્રયત્નો કરે છે પણ મનમાં ઉઠતી એક પ્રકારની નફરત છે એ નફરતને નાયક છે ભૂલી નથી શકતો. હૃદયને આરું બનતા અટકાવી શકતો નથી, હૃદયને નરમ નથી બનાવી શકતા. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરી કરીને ઉછળી રહી. હું મૂંગો બની ગયો. અત્યાર સુધી એને વાતાવરણ ગમતું, પંકજન ગમતી હતી, પંકજનનો સાથ ગમતો. પણ હવે તો કે હવે અહીંયાથી કેવી રીતે ભાગી છું એ વિચારો એને આવે છે. અમે પેલું ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે, પંકજમ પૂછે છે કે કઈ બોલતા નથી. આમાં સોચ ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. અનાથ આશ્રમ જોયા પછી ઘણા લોકો છે એ માનસિક રીતે આવા થઈ જાય છે. કેમ કે આપણને વિચાર આવા લાગે કે લોકો કોણ હશે, ક્યાંથી આવ્યા હશે, બાળકોનો ઉછેર કેવો થતો હશે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી. પેરવી કરવી એટલે કે એ જોવે છે કે એનામાં કયા કયા દોષ છે, બરાબર. પરંતુ આછા અંધારામાં એનો માત્ર ને માત્ર આકાર આકર્ષક લાગે. એ ખાલી ને ખાલી આકર્ષક લાગે છે, એનાથી બીજો કોઈ દોષ છે એ નાયક પંકજમાં શોધી શકતો નથી. એના બોલમાં નરી સારસતા, સારસતા એટલે કે સરળતા અને પ્રેમાળપણું સંભળાય. એ જે બોલે છે પંકજ એની બોલીમાં સરળતા અને પ્રેમાળ ભાવ સિવાય બીજું કંઈ જોવા મળતું નથી. કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામ્યા બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી, એકે વધુ સારી આકર્ષક જણાતી હતી. સવારે જ્યારે જોઈ એને સમજી ત્યારે જેટલી આકર્ષક લાગતી હતી પંકજ એના કરતા પણ વધારે આકર્ષક અત્યારે પંકજન લાગે છે. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાજંગળ ચાલી રહી છે. જો ભાજંગળ શબ્દ પણ પૂછાય છે, ગજગ્રહ પણ પૂછાય છે અને ભાજંગળ શબ્દ પણ પૂછાય છે. ભાજંગળ એટલે કે માથાકૂટ. એને સંદેહ થયો કે એના મનમાં કોઈ જબરી ભાજંગળ એટલે કોઈ માથાકૂટ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો.
જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલા એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજુ છું. પંકજમ નાયકને કહે છે કે મારે તમને એક વાત કહેવી છે. તમે કાંઈ પણ મારા પ્રત્યે નિર્ણય લો એ પહેલા તમારે આ વાત સાંભળવી અને સમજવી બહુ જરૂરી છે. હું સમજી ગયો કે કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદી નહોતું થડક્યું એમ હૃદય ધબધબ થઈ ગયું. મારા રોમટા રોમાંચ અનુભવી રહ્યા હતા. રોમટા એટલે રોવાળા. આખા શરીરમાં જાણે કે કોઈ રોમાંચ અનુભવાતો હોય એવું લાગે છે. નાયકને ખબર હતી કે પંકજમ છે એ કઈ વાત કરવાની છે. મારું મન એક અનોખી કહાણી છે. મારું જીવન એક અનોખી કહાણી છે, નાયકા બોલે છે. મારું નામ મારી કથા કહી દે છે. પંકજમ નામ છે એ આખું મારું સમગ્ર જીવનની કથા છે કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી, દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું એ મારું સાચું ઘર છે. પંકજમ નાયકને કહે છે કે મારા મા બાપ નથી, મારું ઘર નથી, દુનિયાની દ્રષ્ટિએ તમે જે અત્યારે અનાથ આશ્રમ જોયો એ જ મારું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજનો છે. અમ્મા અને પપ્પા મારા મા બાપ છે. સંસ્થાન ચલાવનાર જે લોકો છે અને ત્યાંના જે બાળકો છે એ મારા સગા સંબંધીઓ છે એમ કે છે. અને સંસ્થાના જે મેઇન ટ્રસ્ટી છે અમ્મા અને પપ્પા એ મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી. હીન એટલે કે ખરાબ. હું કાદવમાં જન્મેલી છું. મને મારી કોઈ પણ જાતની નાત જાત ગોત્રની ખબર નથી પણ હું મારી જાતને જરાય ખરાબ નથી સમજતી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. નાયકના જે પૂર્વગ્રહો હતા, જે અનુમાનો એને લગાવ્યા હતા પંકજને લઈને, એ જાણે કે ઓગળી ગયા હોય એવું લાગે છે. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો. કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત આ રીતે મને કહી હોત ખરી? કલુષિત એટલે કે ખરાબ. નાયકને પંકજનો સ્વભાવ કેટલો સરળ હતો એ ત્યાંથી જ આવી જાય છે કે કોઈ સ્ત્રી છે પોતાના જીવનની ખરાબમાં ખરાબ કોઈ વાત હોય એ આટલી સરળતાથી કહી શકે જેવી પંકજને કીધી છે? આ ઉદાર સંસ્કારની નિશાની નથી શું? આ ખાનદાની નથી શું? કે કોઈ પોતાના જીવનની ખરાબ વાત છે એ ના કરી શકે. આ એના સંસ્કાર છે પંકજના અને આ એની ખાનદાની છે કે કોઈ પણ સંબંધમાં બંધાતા પહેલા પોતાના જીવન વિશેની માહિતી છે એ પંકજમ આપી દે છે. હું ઉર્મિલ બની ગયો, વધારે આનંદિત થઈ જાય છે. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાસ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું. પંકજમની સુંદરતા હતી, એની બોલી હતી, એની સરળતા હતી, એનું જે આકર્ષણ પણ હતું એ બધું જ એકાએક નાયકને સારું લાગવા લાગે છે. એક વાત પૂછું તમને? હું બોલ્યો, મેં એ અટકી ગઈ. તમે મને સ્વીકારશો? સેલ્ફી પંકજમ, મેં કાપતા સ્વરે પૂછ્યું. નાયક છે એ બોલે છે પંકજમને અને શું કે છે નાયક કે હું તમને એક વાત કહું? તો પંકજમ સામે એને જોઈ રહ્યો છે અને નાયક પૂછે છે પંકજમને કે તમે મને સ્વીકારશો? બરાબર, શું સ્વીકાર? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવાય, કેમ કે અત્યાર સુધી ઘણા છોકરાઓ એને જોવા માટે આવ્યા હતા, ઘણા યુવકો આવ્યા હતા, પણ પંકજમની વાત સાંભળ્યા પછી યુવકો પંકજમને ના પાડીને જતા હતા, કોઈને કોઈ કારણ આપીને જતા હતા. અહીંયા આ યુવક એટલે કે નાયક છે એ પંકજમને સામે લઈ ગયા છે કે તમે મને સ્વીકારશો? હું તમને સ્વીકારીશ એવું નથી પૂછતો. શું કહે છે કે તમે મને સ્વીકારશો? કેમ કે નાયક એવું સમજે છે કે પંકજમની તોલે હું ના આવી શકું, એટલે પંકજમને કહે છે તમે મને સ્વીકારશો? એ ગળગળી બની ગઈ, એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો, એની વાચા મૌન બની ગઈ. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા,
એની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. કેમ કે આવું કંઈ થશે અને નાયક આવો પ્રતિભાવ આપશે, એને આવું પૂછશે, એવો એને જરાય વિચાર કરેલો ન હતો. એટલે ગરબડી બની જાય છે. મારું હૈયું દ્રવી ઉઠ્યું, એનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું છે. એ થોડી સ્વચ્છ બની બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો એ વધુ સ્વાભાવિક લાગત. તમે જે જવાબ મને કર્યો છે, આપ્યો છે, એના માટે હું તૈયાર નથી એમ કે છે. કેમ કે મને કંઈ પણ કીધા વગર, કંઈ પણ પૂછ્યા વગર મને છોડી અને ચૂપચાપ તમે અહીંયાથી નીકળી શક્યા હોત, મારી હકીકત સાંભળ્યા પછી એમ કે છે, તો હું પણ ડોક ઉન્નત કરી ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. ઉન્નતે ડોક ઊંચી રાખીને, ડોક નીચી કરીને નહીં. કેમ કે પંકજ અમે એના જીવનમાં એવું કંઈ ઉડવાળી નથી ગયું કે જેનાથી એને ડોક નીચી કરવી પડે. બરાબર, જો તમે મને ના પાડી ગયા હોત તો હું પણ ડોક ઊંચી કરી અભિમાનથી અહીંયાથી ચાલી નીકળત. બીજે દિવસે બધું વિસરી પણ ગયું હોત, વિસરી જવું એટલે કે ભૂલી જવું, કોઈ મને જોવાય એટલી વાત થઈ હતી, હું બધું ભૂલી જાઉં, પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી થોભી છું, મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. આ એક ક્ષણ માટે, પળ માટે કે કોઈ યુવક મને હા પાડીને છે, મારી બધી કહાની સાંભળીને, જીવનકથની સાંભળીને, હું આ ક્ષણ માટે વર્ષોથી રોકાયેલી છું એમ કે છે, અને મને આવા ઉત્તરની આશા નહોતી. ત્યારે ત્યારે સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે, નથી જીરવાતી એ મારા. હવે મારાથી શાંત નથી થતું કે વર્ષોથી જે પળની, જે ઘડીની, જે ક્ષણની હું રાહ જોઈને ઊભી હતી, એ આમ અચાનક જ આવી જશે. મેં એના આંસુ લૂછી નાખ્યા, એણે મારા હાથ આંખે દાબી દીધા, મને લગભગ ઘસડતી એ બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્માને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. કેમ કે એના માટે મા બાપ એ જ હતા, અમ્મા અને અપ્પા. એ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પંકજને કોઈ સારો યુવક મળે. એટલે એ વિચારે કે છે, સૌથી પહેલા આપણે જોઈએ અમ્મા અને અપ્પાના આશીર્વાદ લઈએ. મોગરાની નીચી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. એને માથામાં નાખેલી જે મોગરાની બેણી હતી એનાથી વાતાવરણ આખું જાણે કે મહેકતું થઈ ગયું હોય એવું લાગે છે. અને અહીંયા આપણું ચેપ્ટર છે સેલ્વી પંકજન એ પૂર્ણ થાય છે. વાર્તાની અંદર ઘણું બધું એવું આપેલું છે કે ભાઈ ખાસ એ કહેવા માંગે છે કે જન્મથી માણસ છે મહાન નથી હોતો, એના કર્મથી મહાન હોય છે. જ્ઞાતિ જાતિ કે કંઈ પણ હોય એ નથી. જો અહીંયા પહેલી જ લાઈન આપેલી છે કે માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતાથી વ્યક્તિ પોતાની જાતને ઘડી શકે છે, કે પોતે પોતાના સંસ્કાર નાખી શકે છે, પોતાનું ચારિત્ર્ય પોતે ખુદ બનાવી શકે છે અને સરળ કરી શકે છે. જન્મ અને ઉછેર છે કુદરતને આધીન છે. બાળક નાનું હોય ત્યારે એને નથી ખબર પડતી એનો ઉછેર કેવી રીતે થાય છે, બરાબર. પણ જ્યારે એનો ઉછેર જે રીતનો થયેલો છે એ એના વર્તનમાં આવે ત્યારે ખબર પડે છે. બાકી બાળપણમાં બાળકને નથી ખબર હોતી કે સારું શું છે અને ખરાબ શું છે. એટલા માટે આ પાઠમાં એ શીખવું છે કે જન્મને ઉછેર છે કુદરતને આધીન છે, પણ વ્યક્તિ પોતાની રીતે પોતાનામાં શાલીનતા અને સંસ્કાર છે ઘડી શકતી હોય છે, બરાબર. અને આખું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હોમવર્ક તમને હું મોકલી દઉં છું, એ ફેર બુકમાં હવેથી ઉતારવા માંગજો. ફેર બુક જ્યારે સિલેબસ પૂરો થશે ત્યારે ચેક કરવા માટે આપણે ફરી પાછું મંગાવશું, બરાબર. એટલે ફેર બુક પૂરી હોવી જોઈએ, એના આધારે માર્ક્સ પછી મુકાશે, બરાબર. એટલે ફેર બુક કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. થેન્ક યુ.